वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પુર આઠમું તરંગ ત્રેસઠમું સદગુરુ આધારાનંદ સ્વામી ચાલુ કથા પ્રસંગમાં લખી રહ્યા છે। વર્તાલમાં રામનવમીનો સમયો કરવા શ્રીહરિએ નિર્ધાર કર્યો છે। કેવો સુભગ સમન્વય દાદા, સાગરની કથામાં રામનવમીનો સમયો આવી રહ્યો છે અને લોયાધામમાં પણ રામનવમીનો સમયો આવી રહ્યો છે। એ બધા ભક્તો પધારજો, બધા સમયા ઓનલાઈન ન કરતા થોડા પ્રેક્ટિકલ થજો, પછી મહારાજ કલ્યાણ પણ કેવું કરશે, ઓનલાઈન કલ્યાણ કરશે તમારું। સમયા માટે દેશ દેશાંતરમાં આમંત્રણ મોકલવામાં આવ્યું છે। હજારોની સંખ્યામાં હરિભક્તોની ભીડ જામી છે। સમયાનો આગલો દિવસ છે, રાત પડી છે, બધા ભક્તો સૂઈ ગયા છે। ભક્તવત્સલ, ભક્ત પ્રતિપાળ એવા ભગવાન શ્રીહરિ ભક્તોની ચિંતા કરી કલાક સૂતા જાગી ગયા, પાળાઓને તૈયાર કર્યા, શસ્ત્રો લેવાની આજ્ઞા કરી અને દેશાંતરમાંથી આવેલા ભક્તો સહી સલામત સૂતા છે, કોઈ ખોટો માણસ ફરતો નથી, એ દેખરેખ કરવા માટે પાર્ષદોને લઈને મહારાજ નીકળ્યા છે। શ્રીહરિ ચોકીદાર બનીને નીકળ્યા છે। અંધારી રાત છે, એમાં તમરાઓનો અવાજ આવી રહ્યો છે, એક બાજુથી કૂતરાઓ ભસી રહ્યા છે, બીજી બાજુથી શિયાળિયાઓ એનો અવાજ આવી રહ્યો છે। અંધારી રાત છે, સુમસાન વગડો છે, શિયાળિયાઓ કૂતરાઓ તમરાઓ એનો અવાજ સંભળાય છે ને શ્રીહરિ બોલ્યા, અમે આવા કોઈ વાતાવરણથી ડરતા નથી, 8 વર્ષ એકલા જંગલમાં રહ્યા છીએ, અમારા માટે તો આ કંઈ નથી, અમે તો નિર્ભય છીએ। ત્યારે જોબન પગીએ કહ્યું, મહારાજ અમે જાણીએ છીએ, આપ તો ભગવાન છો, આ તો આપની મનુષ્ય લીલા છે કે ચાલો આપણે શસ્ત્રો ઉપાડી લો, ભક્તોની રક્ષા કરીએ, તમે તો સંકલ્પ કરીને પણ રક્ષા કરી શકો છો, તમે અમને સેવાનો લાભ આપવા માટે આ ચરિત્ર કર્યું છે, અમે ભૈરામદાસ સ્વામીનો સમાગમ કર્યો છે, સ્વામીની વાતમાં અમને વિશ્વાસ બેઠો, કારણ કે સ્વામીનું વર્તન એવું હતું, સહજ પ્રેમ થાય એવું હતું, એટલે સ્વામીની વાતમાં અમને વિશ્વાસ બેઠો, સ્વામી અમને સમજાવ્યું છે, સ્વામી વચન સિદ્ધ હતા, અમે સ્વામીને વચન સિદ્ધિનું કારણ પૂછ્યું ત્યારે સ્વામીએ કહ્યું, ગુરુ રામાનંદ સ્વામી, ગુરુવર્ય આત્માનંદ સ્વામી એની સેવા કરી એના પ્રતાપે અને આ ભગવાન સ્વામિનારાયણ એમની કૃપાથી આ વચન સિદ્ધિ અમને મળેલી છે, આમ જ્યારે અમે સાંભળ્યું ત્યાર પછી અમને તમારા સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો, તમે અમારું ગમે તેવું અપમાન કરશો, અમને કાઢી મૂકશો, છતાં પણ અમારો નિશ્ચય ફરે એવો નથી। હા મહારાજ, એટલી વાત ખરી કે અમે હજી એટલા પાકા ભગત નથી, થોડી કચાશ છે, બસ આ વાત આપણે સમજવાની છે।
तुमरी जो ऐसो गुण नाही अवगुण की हूं मैं भीत। प्रेमानंद स्वामी केव गायु, कड़वी तुंबड़िया में नीच भौम की। एक तो तुंबड़ू એમાં પણ પાછું કડવું તુંબડું અને ઉકરડામાં ઉગેલું તુંબડું દાદા, મોટા મોટા સંતોએ, પ્રેમાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, હું તો નગુણી નાર તોય તમારી રે। શું મુક્તાનંદ સ્વામી નગુણી નાર હતા? ભગવાનનો ભક્ત એ છે જેમાં સદગુણ આવે એ નમ્ર બને। મેં કાલે વાત કરી હતી દુષ્ટ અને સજ્જન બંનેમાં સદગુણો હોય છે, બંનેમાં કળા હોય છે, બંનેમાં શક્તિ હોય છે, બંનેને સફળતા મળે છે। તફાવત એટલો છે, દુર્જનને આ બધું મળે ત્યારે એમાંથી અહંકાર જન્મે છે અને સજ્જનને આ બધું મળે એમાંથી નમ્રતા જન્મે છે। ખીજડાને ફળ આવે, હાંગરા આવે ને દાદા, ખીજડામાં હાંગરા આવે, ખીજડામાં જેમ ફળ આવે એમ ખીજડો ઊંચો જાય, સીધો થાય, અને આંબામાં જેમ કેરી આવે ને આંબો નમે। જોવનપગી જેવા ભક્તોની કેવી સરસ વિનંતી છે, તુમ અપમાન કરો સહે સબ હું, સંત કો દુખ ન લગે ઉર કબ હું। તુમ અપમાન કરો સહે સબ હું, સંત કો દુખ ન લગે ઉર કબ હું। અંત સમે જીય કે યહ સંગે, અંત સમે જીય કે યહ સંગે, યું જાની પ્રેત ભઈ હે અભંગે, યું જાની પ્રેત ભઈ હે અભંગે। મહારાજ આપ અમારું અપમાન કરો તો પણ અમે બધું સહન કરીશું। મહારાજ અમને ખબર છે મારામાં કસર છે, જેવી પરીક્ષા લેવી હોય તેવી લેજો। જગના જીવન અમને પોતાના જાણીને કહેવું ઘટે તે કહો, કહો રાજ મારે રે મંદિરે તમે રહો રહો। બ્રહ્માનંદ સ્વામીએ, મહારાજ અમને જે કહેવું હોય તે કહેજો, અમારી કસર ટાળવા માટે પ્રભુ તમારે જે કરવું પડે તે કરજો, પણ પોતાના જાણીને પાસે રાખજો। જેની સાથે રહેતા હોય એને, એવા સંત અને ભક્ત, એને બે હાથ જોડીને ક્યારેક કહેવું, અમારી કંઈક કસર હોય તો અમને કહેજો, અમારા તરફનો સંકોચ રાખતા નહીં, અમારા માટે તમે નિધડક રહેજો। આજે યાદ કરીશ, આ સદગુણ ખૂબ ઓછામાં હોય છે। મેં હમણાં જ કથામાં વાત કરી, મીઠી વસ્તુ ખાવાથી રોગ થાય છે બધાને ખબર છે, મીઠી વાતો સાંભળવાથી રોગ થાય છે આની કોઈને ખબર નથી। 21મી સદીનો મોટામાં મોટો રોગ એ છે કોઈ કોઈને સાચી વાત પણ કરી શકતા નથી, દરેકને સારું સાંભળવું જ ગમે છે, સાચું સાંભળવું આજે કોઈને પણ ગમતું નથી। સગા પિતા પુત્રને કશું નથી કહી શકતા, દુઃખની વાત ત્યાં સુધીની છે, અમેરિકામાં તો પતિ પત્નીને પણ કશું નથી કહી શકતા। અમારી પાસે એવી એવી વાતો આવે છે આ જાહેર સભામાં ક્યાં કરવી, આ તો બાંધી મુઠ્ઠી છે એટલે લાખની દેખાય છે, બાકી કોઈની મુઠ્ઠી ખોલવામાં માલ નથી। પણ આપણે ભગવાનના ભક્ત છીએ, મહારાજને જો રાજી કરવા હોય તો આ માર્ગ આપણે લેવો પડશે। કયો માર્ગ? વચનામૃતની વાત, શ્રીજી મહારાજ એમ કહે લોયાનું છઠ્ઠું, મુક્તાનંદ સ્વામી જેવા મોટેરા સંત હોય પણ જો લલોચપો રાખતા હોય તો તેનો પણ સમાગમ ન કરવો। કોઈ રોકનાર હોય, કોઈ ટોકનાર હોય, કોઈ વઢનાર હોય, કોઈ કેનાર હોય, એનો સમાગમ કરવો।
એવાના સંગે કરીને આત્માની કસર ટળે છે અને આત્મા નિર્વિઘ્ન રીતે મહારાજ સુધી પહોંચે છે. જુવન પગી કેવી પ્રાર્થના કરે, પ્રભુ અમે તમારા દાસ છીએ, તમારે અપમાન કરવું હોય કરજો, અમે બધું સહન કરીશું, અમે ખાતરી આપીએ છીએ. તુમ અપમાન કરો સહે સબ હું, સંત કો દુઃખ ન લગે ઉર કબ હું. મહારાજ બધું સહન કરીશું, અમને સંતો તરફથી મનમાં ક્યારેય દુઃખ નહીં લાગે. કેવા હરિભક્તો હતા દાદા, અક્ષર જીવન સમય ભુજના થયા. ભરી સભામાં હરિભક્તોને કેવા ખખડાવતા. સ્વામીએ પત્ર લખ્યો છે, આજે આફ્રિકામાં, લંડનમાં, ઓસ્ટ્રેલિયામાં, સિસલ્સમાં, મોરિશિયસમાં, ટાંઝાનિયામાં, કેટલા બધા દેશોમાં દરેક એકાદશીએ આ પત્ર આજે પણ મંદિરમાં વંચાય છે. આજે પણ મેં પણ ઘણીવાર વાંચ્યો છે પત્ર, ઘણીવાર. પંચવર્તમાં ન પાળતો હોય એવા હરિભક્તને મંદિરનું પગથિયું ન ચડવા દેવું. સ્વામી કેવા કડક શબ્દો લખ્યા છે, પણ કડવી દવાથી જે કામ થાય ને એ મીઠી ગોળીથી ન થાય દાદા, થાય. માટે ક્યારેક કોઈક આપણી કડવી વાત કરે એટલે હું ઘણીવાર, હમણાં વાત હતી ને કે ઘણીક વાર તમે બહુ ઊંડાણથી વિચારશો ને તો નિંદા પ્રામાણિક હોય છે. ઓલવેજ નહીં પણ નિંદા લગભગ તમને, કેમ કે એમાં બાયસ ઓછું હોય. જે વ્યક્તિગત નિંદાઓ થતી હોય એમાં પ્રામાણિકતા ઘણીવાર જોવા મળે. એ લોકો નાનામાં નાની ભૂલ કે શોધી કાઢે અને વારંવાર એને વિચારે બોલે, એ નિંદાને પ્રામાણિકપણે જે સ્વીકારે તો એ માણસ પોતાની ભૂલો સુધારતો જાય, સુધારતા સુધારતા એ આગળ વધી જાય. આપણને ગમે છે પ્રશંસા, પણ પ્રશંસા એ તો સ્વીટ પોઈઝન છે. સ્વીટ પોઈઝનથી જે નુકસાન થાય છે એના કરતા પણ અનંત ગણું નુકસાન પ્રશંસાથી થાય છે. અને આપણે બધા લગભગ અપેક્ષા શું રાખીએ છીએ, સંતો સભામાં બે વાત સારી કરે એટલે આપણે રાજી થઈએ છીએ. હા, સંતોએ આપણી વાત કરીએ, સંતોની ઉદારતા છે, પણ એને જ રાજીપો માનીએ છીએ આ ભૂલ છે. વાંચો વચનામૃત, શ્રીજી મહારાજ એમ બોલ્યા, સંત જ્યારે વઢે ત્યારે પણ એમ માનવું મારા મોટા ભાગ્ય છે. વઢે તો પણ એમ માનવું મારા મોટા ભાગ્ય છે. એવો જે ભક્ત છે એના ઉપર ભગવાન અને સંત અતિશય રાજી થાય. રાજીપાનો રાજમાર્ગ આ છે. જુવન પગી પ્રાર્થના કરે છે, પ્રભુ અમારું અપમાન કરજો, અમને ટકોર કરજો, કહેવા જેવું હોય કહેજો, અમે સહન કરીશું. તમને કે સંતોને ક્યારે અમે વઢતા રોકીશું નહીં. અને પ્રભુ અંતકાળે સંતો જીવના સાચા સંગી એટલે કે મોક્ષ કારક છે એમ અમે જાણીએ છીએ. એમ જાણીને અમને અભંગી પ્રેમ થયો છે, ક્યારેય તૂટે નહીં એવો પ્રેમ થયો છે, ઇનેવિટેબલ. સંતોને લેસ માત્ર ક્યારેય સ્વાર્થ હોતો નથી. સંતો જે રોકટોક કરે છે તો મારા કલ્યાણ માટે છે. જીવોનો મોક્ષ કરવો એ જ એમનો સ્વાર્થ છે. તેમને પેટ પૂરતું જે અન્ન જોઈએ તે પણ ઘેર ઘેર ભિક્ષા માગીને લાવે છે. વારે વારે એક ઘેર ભિક્ષા માગીને કોઈ સંસારીને પીડતા નથી, જેમ ભમરો કોઈ ફૂલને દુખવતો નથી અને દરેક ફૂલમાંથી માત્ર સુગંધ લે છે, તેમ સંતો ભ્રમરવૃત્તિ રાખીને ફરે છે. જેટલું સંતોનું વર્તન હોય છે તેને દેખતા મનમાં આદરભાવ ઉપજે છે. કોઈ પણ પ્રકારનો લોભ તેમાં દેખાતો નથી, તેનાથી તેમના ઉપર તો અતિ પ્રેમ થાય છે. સંતને આવા નિસ્વાર્થી આપણે જાણી શકીએ ને તો જ એની રોકટોક સહન કરી શકીએ. આ લોજિક છે દાદા. શું છે? મહિમાનો અર્થ જ થાય સહન કરતા શીખીએ, એનું નામ મહિમા. જેને જેનો મહિમા હોય એની કડવી વાત પણ એને મીઠી લાગે. જેમ કે ગુણાત્યાનંદ સ્વામી જૂનાગઢમાં હતા, મંદિરનું કામ ચાલુ હતું, પાલખ બાંધવાની હતી, માણસો કામ કરવા આવી ગયા, પાલખ બાંધનાર માણસ ખૂણામાં ઊંઘી ગયેલો, આળસુ હશે કે બીમાર હશે. સ્વામીએ જોયું આટલા બધા માણસો ખોટી થઈ રહ્યા છે, પગાર ચડે છે,
મંદિરનું કામ બગડે છે, પેલો માણસ આવતો નથી, મહંત હોવા છતાં સ્વામી જાતે ગયા, સ્વામીની દયા કહેવાય કે નહીં, સ્વામીની ઉદારતા કહેવાય કે નહીં, ત્યાં ગયા, પેલાને ઉઠાડ્યો, હાથ જોડ્યા, ભાઈ બાપા કર્યા, અરે ભાઈ આવો ને, આટલું બધું કામ બગડે છે, ખીજાઈ ગયો આ, અરે અમે બીમાર થઈ જઈએ, એક દિવસ તો આરામ કરવા દો, શું પાછળ પડ્યા છો. સ્વામીને દુઃખ લાગ્યું, પણ સંત એવા વિચક્ષણ હતા ને. આટલા બધા માણસો ઊભા છે, કામ બગડી રહ્યું છે, કેમ ચાલે? તપાસ કરો આ વ્યક્તિને કયા સંતમાં હેત છે. એક નાના સાધુમાં હેત હતું, બોલાવ્યા, અહીં આવો. પેલા માણસને તમારામાં હેત ખરું? હા સ્વામી, શું કામ હતું? આમ કામ બગડે છે, માણસો ઊભા, જાઉન જરાક બોલાવીને. અરે હમણાં બોલાવીને લાવો. સાધુ ગયા, આ ઊંઘતો હતો, એક લાત મારી, તુકારે બોલાવ્યો, તો પણ આ હાથ જોડીને ઉભો, હા હા સ્વામી આવું છું આવું છું, સોરી સોરી સોરી, ઊભો થઈ ગયેલો. અને ગુણાત્યાનંદ સ્વામીએ આ વાતને કેટલી પ્રેક્ટિકલી, કેટલી પોઝિટિવલી લીધી. સ્વામી કહે, જેને જેની સાથે હેત હોય ને, એની કડવી વાત પણ મીઠી લાગે. શ્રીજી મહારાજે આ વાત સાગરમાં હજારો વખત કરી, તમારી વાત સાચી હશે, પણ તમારામાં જો કોઈને પ્રેમ નહીં હોય તો સાચી વાત પણ સામેવાળી વ્યક્તિને ઝેર જેવી લાગશે. હવે દાદા, આજે કોઈ કોઈને કડવું કહી નથી શકતા. આનું અંતિમ કારણ જોઈએ તો કોઈને કોઈમાં સાચો પ્રેમ નથી, કોઈને કોઈનો સાચો મહિમા નથી. સમજી ગયા તમે ગણિત? જો સાચો મહિમા હોય તો કહી શકે ને સાંભળી શકે, વાત સાચી ને? આ આ આ મેથેમેટિક્સ સમજવા જેવું છે. ખાલી ઉપરથી બધું દેખાય છે, ટોળાબંધી, પણ વાસ્તવિકતામાં જે હેત હોવું જોઈએ, મહિમા હોવો જોઈએ નથી. જુબનપગીની વાત, સંત નિસ્વાર્થ છે. એને શું સ્વાર્થ છે? એ અમારા કલ્યાણ માટે ટકોર કરે છે. કેટલી એવી સત્સંગની વાતો છે, કોઈ પણ જાતના સ્વાર્થ વિના જીવનો ઉદ્ધાર કરે એવા સાધુ અમે ક્યાંય જોયા નથી. હા, પૂર્વે નારદ, સંકાદિકો, સુખદેવજીને સાંભળ્યા હતા, કપિલજી, દત્તાત્રેય, ગોરખનાથ એ બધા, અને સદગુરુ રામાનંદ સ્વામીથી પહેલા થયા શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય, આ બધા એવા હતા, નિષ્કામી આચાર્યો હતા, નિર્લોભી હતા, જેને લેવાનું તાન નહીં, દેવાનું તાન હતું. ઋષભદેવ ભગવાન જ્યારે યોગ વૃત્તિ ધારણ કરી હતી ત્યારે તેમણે લોભ માત્રનો ત્યાગ કરી દીધો હતો, એવા તે મહાન ભાગ્યશાળી સમર્થ પુરુષ થયા હતા. હૃદયથી કોઈકનો મહિમા સમજવો ને, આ અઘરું છે દાદા. માણસનું મન ચંચળ છે. આવી કથા સાંભળી હોય, થોડા દિવસ સાથે રહ્યા હોય, એકાદ વાર સંતોએ બહુ સારો થાળ જમાડ્યો હોય, હાર પહેરાવ્યો હોય, માનપાન આપ્યું હોય, ત્યારે મહિમા સમજાય. પણ જો એકાદ વાર એનું ધાર્યું ન થયું, એટલે 99 વાર સારું કર્યું, એ બધું જ ભૂલાઈ જાય. એટલા માટે સાગરની એક વાત તમને ફરી કરું, વન વિચરણ દરમિયાન નીલકંઠ વર્ણી અનેક લોકો આવતા, આમંત્રણ આપતા, ત્યાં નીલકંઠ વર્ણીએ કહ્યું હતું, કોઈના પ્રેમને પણ અમે પરીક્ષા કર્યા વિના સ્વીકારતા નથી, કોઈના પ્રેમને પણ અમે પરીક્ષા કર્યા વિના સ્વીકારતા નથી. માટે સામેવાળો વ્યક્તિ કેટલો ઓનેસ્ટ છે, કેટલો ડિસઓનેસ્ટ છે, એ નિર્ણયમાં ક્યારેય ન પડવું જોઈએ. આપણી ફરજ એ છે કે આપણને લાગે કે આ ખોટું થઈ રહ્યું છે તો આપણે કાં એ સ્થાન છોડી દેવું જોઈએ, અને કાં ભલે કડવું લાગે, ભલે કોઈને ગમે નહીં, ભલે આપણે એકલા પડી જઈએ, ભલે આપણું અપમાન થાય, તો પણ એ કડવી વાત પણ હિંમત રાખીને કહેવી જોઈએ. ધીસ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ઓનેસ્ટ પીપલ. સમજ્યા દાદા? મારું અપમાન થાય, હું ભલે કોઈને ગમું નહીં, પણ મને લાગ્યું કે આ બરાબર નથી, એટલે મેં કહી દીધું. હવે તમારે જે કરવું હોય તે તમે જાણો અને તમારું કામ જાણે, પણ આમાં હા કરવી, હાજી હાજી કરવું બધી જગ્યાએ, બરાબર?
એનાથી એટલું મોટું નુકસાન થયું છે, અધર્મ એટલો બધો ફાયલો ફૂલો છે એનાથી. મહેમાનીઓથે હું ઘણી વાર કહું છું કથામાં, આ એક બહુ સારા સંતની વાત છે, આખું એમનું પ્રવચન છે. દુનિયામાં જેટલા પાપો થયા છે ને કે પુણ્ય થયા છે એમાં મુખ્ય પરિબળ પૈસા છે. ભૌતિક જગતમાં પાપ અને પુણ્ય માટે મુખ્ય જવાબદાર પૈસા છે, તમે જાણો છો. આ પૈસાના સ્ત્રોત ભારતમાં નોટબંધી થઈ તો તમે જો કાશ્મીરમાં પથ્થર બાજુ ઓછા થઈ ગયા, રીતસરના પથ્થર મારનારને પૈસા આપવામાં આવતા હતા. આ નોટબંધી થઈ કેટલા પાપો ઓટોમેટિક બંધ થઈ ગયા. દુનિયામાં પાપ અને પુણ્ય એનું મુખ્ય પરિબળ પૈસા છે, અધ્યાત્મ જગતમાં પાપ અને પુણ્ય એનું મુખ્ય પરિબળ મહિમા છે. મહિમાનાઓથી એટલું બધું પાપ થયું છે. વચનામૃતમાં સંતોને મહારાજે પણ ઠપકો આપ્યો, મારે બીજાનો મહિમા ચોક્કસ સમજવાનો છે. પણ ખોટી વાત હોય, ખોટું થઈ રહ્યું હોય, આપણી આંખ સામે થઈ રહ્યું હોય, આપણે જોતા હોઈએ, આપણને દેખાતું હોય, ત્યારે પણ આપણે જ્યારે નથી બોલતા ને ત્યારે બંને ગુનેગાર ભેગા થાય, બે પક્ષની ભૂલ થાય, ત્યારે મોટો અકસ્માત સર્જાય છે. બેમાંથી એક માણસ પણ ડાયો હોય તો બીજાની ભૂલને પણ બચાવી શકે છે, એને પણ ખાડામાંથી બહાર કાઢી શકે છે. પણ બે ખાડામાં પડે તો ભગવાન પણ બચાવી શકતા નથી. માટે પિતા હોય, પુત્ર હોય, સંત હોય, ગુરુ હોય, કોઈ મહાન વ્યક્તિ હોય, પણ એ દરેકની આ એક ફરજ છે. અરે નાના વ્યક્તિની પણ આ ફરજ છે દાદા. નાના નાના હોય ને, હું તમને વાત કરું, અમે આફ્રિકા ગયા. આફ્રિકામાં લક્ષ્મણ બાપા છે, અત્યારે છે દાદા લક્ષ્મણભાઈ રાઘવાણી. કરશનભાઈ મુંબાસામાં હતા, અક્ષર નિવાસી થયા. દાદા આ એવા હરિભક્તો, એ હરિભક્તો સભામાં બેઠા હોય ને, સભામાં બેઠા હોય ને તો સાધુથી નબળી વાત ન થાય, મોળી વાત ન થાય, જીવિતી વાત ન થાય. આ લક્ષ્મણભાઈ રાઘવાણી, કરશન બાપા આ કેવા હરિભક્તો હતા કે હરિભક્તોના જીવનથી સાધુઓના જીવન ઘડાયા. કરશન બાપા મુંબાસામાં કેવા હરિભક્ત થયા અમે જોયા છે. વર્ષો સુધી અમે મુંબાસા ત્યારે ગયા છીએ. આજે દુઃખ થાય, આજે લોલ્યો સમાજ થઈ ગયો છે, હાજી હાજી કરનારો, લોલે લોલ ચાલનારો સમાજ, માલોકે આલોહારો, આલોકે માલોહારો, એમ નહીં. નાના વ્યક્તિની પણ ફરજ છે, ક્યારેક કંઈક દેખાય આપણને તો આપણે પ્રેમથી પૂછીએ, વિવેકથી પૂછીએ, વિનમ્રતાથી પૂછીએ. ખ્યાલ આવ્યો દાદા? સત્સંગની આ રીત છે. એટલા માટે મેં કહ્યું હતું, સત્સંગ સમજણનો છે. નંબર વન, કઈ સમજણ કેળવવાની છે? આ સત્સંગ પ્રગટનો છે. મહારાજ પ્રગટ છે, સંતો પ્રગટ છે, કલ્યાણ પ્રગટ છે, આ બધું પ્રગટ છે, રોકડું છે. અને નંબર ત્રણ, આ બધું ક્યારેક ખબર પડશે, અનુભવમાં આવશે, સત્સંગ રોકવા ટોકવાનો છે. સંતો આવા નિસ્વાર્થ છે, એમને શું સ્વાર્થ? ભરતજી જ્યારે જળભરતના રૂપમાં વર્ત્યા ત્યારે તેમણે લોભ માત્રનો ત્યાગ કરી દીધો હતો. દક્ષ પ્રજાપતિ જે 11,000 પુત્ર થયા હતા તેઓ પણ નિર્લોભી હતા. એ તો કેટલાય યુગ પહેલાની વાતો છે, આપણે નજરે દેખી પણ નથી. પરંતુ એવા આ સંતોની વાત તો અત્યારે આપે દેખાય છે. મહારાજ, એવા નિસ્વાર્થી સાધુઓ અત્યારે તમે કર્યા છે. આંખો બંધ કરીએ થોડી વાર માટે વિચારો. તમે પૂજ્ય માધવદાસજી સ્વામી સંપ્રદાયના મહાન વિદ્વાન, એમણે એમની કથામાં બહુ એમની રમૂજી અને રસાળ શૈલીમાં વાત કરી, બધાને ગમી જાય એવી, કે દુનિયામાં ભગવાન સ્વામિનારાયણના સાધુઓ, એનું બલિદાન, એનું જીવન, એના વિશે જ્યારે પ્રકાશ પાડવામાં આવશે ને, આપણા સંતો છે દાદા. 7/24 સાથે 7 દિવસ સેવા સેવા સેવા, સવારે જાગે ત્યારથી સેવા, રાત્રે સેવા, કોઈ નાનો દીકરો આવે એની સેવા, કોઈ વડીલ આવે એની સેવા. દાદા તમે જોવો છો ને, આ સંતોને શું લેવું છે? દોડી દોડીને દાદાઓને ડીશ આપવા આવે, દાદાઓને મેવો આપવા આવે, દાદાઓને જ્યુસ આપવા આવે. હે ઘનશ્યામ દાદા, ગઈકાલે જ્યુસ કેવું લાગ્યું તમને? ટેક્સાસનું જ્યુસ દાદા તો રાજી રાજી થઈ ગયા. દાદા કે રોજ પીવરાવો તો પીએ, હા અમે, પણ ટેક્સાસથી લાવવું કેમ દાદા? કેટલો નિસ્વાર્થ પ્રેમ! હું એ કહેવા માંગુ છું, આ સંતોને શું લેવું છે? શું લેવું છે વિચારો તમે. શ્રીજી મહારાજની આજ્ઞા પાળનારા,
પૂજ્યપાદ ગુરુજીની રૂચિમાં રહેનારા આ સંતો, ગુરુજીની આજ્ઞા છે, ધ્યાન સ્વામીને બાળભક્તોને તમારે સત્સંગ કરાવવાનો છે. બાળકો માટે એ સાધુ પોતાનું શરીર નીચોવી નાખે છે. આપણા પૂજ્ય નિષ્કામ સ્વામી, નીલકંઠ સ્વામી, નાની મોટી સેવા માટે કેટલું તન તોડ, પોતાનું શરીર બીમાર પડે એની પણ ચિંતા નથી કરતા. ઋષિ સ્વામી તમે જુઓ, એને તમે બેઠેલા નહીં જો, ઊભા ને ઊભા કેટલી સેવા કરે છે. નિસ્વાર્થપણે સેવા કરનારા સંતો, એનો મહિમા જો આપણે વિચારીએ ને, સાધુની સેવા એની સામે આપણી જવાબદારી શું છે, આપણી જવાબદારી આપણે કેટલી નિભાવીએ છીએ, મોટું મીંડું નીકળશે. શું નીકળશે? માટે સાવધાન થાવ, એક હાથે તાળી નહીં પડે. જગતમાં સ્ત્રી અને ધન વ્યસનોનો ત્યાગી કોઈ દેખાતો જ નથી. અત્યારે જેટલા આશ્રમવાળા છે બધા સ્ત્રી ધન અને વ્યસનોમાં આસક્ત થયા છે. લો, ત્યાગી થઈને જે ધન અને સ્ત્રીને રાખે છે તેને તો પતિત કહ્યા છે. તેના દર્શન કરવાનું પણ કોઈ ફળ નથી, અરે પાપ લાગે છે. ધન અને સ્ત્રીના લંપટ હોય એને સાધુ કહેવાય? એના દર્શન કરીને પુણ્ય થાય? સીતાજીએ દર્શન કર્યા એવા સાધુમાં ભાવ મૂક્યો તો સીતાને મહા આપત્તિ આવી, તો આપણી પણ એના કરતાં ભૂંડી દશા થશે. કેટલાક ત્યાગી એવા ફરે છે કે જે સ્ત્રી અને ધનને રાખતા નથી, પણ તેઓ વ્યસનોનો ત્યાગ કરી શકતા નથી. ભાંગ, ગાંજો, ચલમ, ધમાકુ, દુનિયાના સાધુની ક્યાં વાત કરવી. યાદ રાખો વાલા ભક્તો, મહિમા સત્યનો છે. સત્ય જ્યાં બેઠું હોય ને, પૂજ્યપાદ ગુરુજીએ એકવાર સરસ સંતોની સભામાં વાત કરી. શું વાત કરી? સોનું આ મહારાજના સિંહાસન આવ્યું છે તો પણ સોનું છે, અને આ સોનું કોઈ મોટો રાજા હોય એના ટોયલેટના ટબમાં લાગ્યું હોય તો પણ સોનું જ છે. એની કિંમત એટલી જ રહેવાની. ટોયલેટમાં લાગેલું સોનું એની પણ કિંમત ઘટવાની નથી. અને સાંભળો, ગુરુજીએ વાત કરી કે ધૂળ કે કીચડ આ સોનાના સિંહાસનમાં લાગ્યો છે તો પણ એ કીચડ જ છે, એ ધૂળ જ છે. આપણે તેમ સમજીએ કે ઓહો, આ તો મહારાજના સિંહાસનમાં ધૂળ લાગે છે, આનો તો કેટલો બધો મહિમા, રહેવા દો, ધૂળ ઉડાડાય નહીં, આ તો કોઈ પવિત્ર ધૂળ લાગે છે. તો શું થાય? એને તો ઝાપટવી પડે દાદા, ના ઝાપટવી પડે. સોનાના સિંહાસનમાં, મહારાજના સિંહાસનમાં ધૂળ છે તો પણ એ ધૂળ તે ધૂળ જ છે. બી પ્રેક્ટિકલ. કેટલી સરસ વાત છે, ધન અને સ્ત્રીમાં જગત ડૂબેલું છે. હમણાં કોઈ એટલી સરસ વાત મોકલી, ચોરો કો ખાંસી ઓર સંતો કો દાસી, મુસીબત મેં હી ડાલતી હે. ચોરો કો ખાંસી ઓર સંતો કો દાસી, મુસીબત મેં હી ડાલતી હે. ઉત્તર ભારતના એક સંતની કેવી સરસ મજાની વાત. અને દાસ દાસીને રાખનારા 50,000 કરોડની પ્રોપર્ટીના માલિક સાધુ અત્યારે ક્યાં બેઠા છે? કારણ શું હતું? દાસીઓ રાખતા હતા. યાદ રાખજો, ભગવાન સ્વામિનારાયણે એક નાની લીટી કરી છે. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કથામાં વાત કરતા રડી પડે છે. દાદા ગુરુજી અક્ષર નિવાસી નાની ઉંમરે થયા. દાદા ગુરુજી અક્ષર નિવાસી થયા એની આગલી રાત્રે મોડી રાત સુધી ગુરુજી સાથે બેઠા હતા. ગુરુજી સાથે બેઠા હતા અને એના સાક્ષીઓ, ગુરુજીને દાદા ગુરુજી સાથે બેઠેલા જોયા એવા સાક્ષીઓ અત્યારે છે. એ આપણું જૂનું આસન, એ ઓટો જેના ઉપર ગુરુજી બેઠા હતા. અમે ઘણી વાર દર્શન કર્યા, અમે ત્યાં રહ્યા પણ હતા. હવે તો આસનો તૂટી ગયા, જગ્યાઓ આખી બદલાઈ ગઈ, પણ દાદા ગુરુજીએ ગુરુજીની એક જ ટકોર કરી હતી, બસ તું ધન અને સ્ત્રી આ બેથી દૂર રહેજે તો ભગવાન તારી સાથે કાયમ રહેશે. આનાથી મોટી ભગવાને સંતો માટે કોઈ રેખા કરી જ નથી. ધન અને સ્ત્રી એની આસક્તિથી બચી ગયો. કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત, તાસુ તેસુ વિરક્તોયઃ સદ્વિભુજો પરમેશ્વરઃ. આપણા શાસ્ત્રોમાં લખ્યું, નારી નયન સર જાહી ન લાગા, સો રઘુરાય તુમાર તુમ સમ રઘુરાયા. જેને નારીના નેત્રના બાણથી જેનું હૃદય વિંધાયું નથી એ હે રઘુનાથ તમારા સમાન છે, તુલસીદાસજી મહારાજ લખે છે. સ્ત્રી અને ધન
એનાથી દૂર રહેવું એ સાધુનો મુખ્ય ધર્મ છે. આવા સાચા વર્તમાન યુક્ત સંતો આપણને મળ્યા છે. આ મહિમા છે સંતો. કયો મહિમા છે? આ મહિમા છે. આજે તો સંતોના મહિની વાતો થાય. શું અમારા ગુરુજી BMW માં જ ફરે છે? અરે અમારા ગુરુજીને એક હરિભગતે $500,000 રાડો ઘડિયાલ આપી છે. દાદા આજનો મહિમા જોયો તમે? અમારા ગુરુજી પ્રવચન કરે ત્યારે 500,000 માણસો ભેગા થાય છે, લોકોને સમાધિ થાય છે, પણ ગુરુ મહારાજ તો જેલમાં બેઠા છે, લોકોને જે થાય છે. ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. આ તો ભાઈ એવું છે, લોભી દુનિયા હોય, લાલચુ સમાજ હોય, ત્યાં ધુતારા ભૂખે મરતા નથી. દોનો ગુનેગાર જહેર ખા બેઠે, ઓ ઉસે હમ ઉસે ભૂલા બેઠે. કેવું લખ્યું કોઈ શાયરે? દોનો ગુનેગાર જહેર ખા બેઠે, ઓ ઉસે હમ ઉસે ભૂલા બેઠે. એટલા માટે હું વારંવાર કહું છું, સામેવાળો શું કરે છે, શું બોલે છે, શું વિચારે છે, એ આ કથામાંથી આપણે નથી શીખવાનું. આપણે શું કરવું જોઈએ, આપણે શું બોલવું જોઈએ, આપણે શું વિચારવું જોઈએ, એ આ કથામાંથી શીખી લેશો તો આખી દુનિયાની કોઈ તાકાત નથી કે તમને કલ્યાણના માર્ગેથી પાડી શકે. કેટલાક જોગીઓ, પરમહંસ, સંન્યાસી, ખાખી, અતીત, યતિ, ઢુંઢિયા આદિ અનંત નામધારી વૃદ્ધ થાય છે ત્યારે પોતાની સેવા કરવા માટે વિધવાઓ રાખે છે લો, અને વૃદ્ધ અવસ્થામાં ફજેત થાય છે. પરસ્પર કોઈ કોઈનો દોષ ન જુએ એવા તો જગતમાં અનંત લોકો છે. હવે કળિયુગમાં કાંઈ દોષ લાગતો જ નથી. સેવા કરવાથી તો બધા દોષ ટળી જાય છે, આવું પ્રતિપાદન કરે પાછા. દોષ લાગે એવું જે કહે છે તેને બધા દોષ લાગે છે, આમ પાછા કહે. આવું જ્ઞાન વિષયરસ ભોગી થઈને કેટલાક જોગીઓ અત્યારે આપે છે. સેવાનો મહિમા છે, મહિમાનો મહિમા છે, પણ કોનો? સાચા વ્યક્તિનો મહિમા સમજવાનો મહિમા. ખોટાનો મહિમા સમજવાથી દુનિયાનું પતન થયું છે. અપૂજ્યઃ યત્ર પૂજ્યંતે પૂજ્ય પૂજા વ્યતિક્રમઃ તત્ર ત્રીણી ભવંત્યેવ દુર્ભિક્ષમ મરણમ ભયમ. કેવું આપણા શાસ્ત્રમાં લખ્યું છે. ઉપનિષદોમાં કથા આવે છે દાદા, બ્રહ્મજ્ઞાની પુરુષ, બ્રહ્મજ્ઞાની પુરુષ કોઈ બ્રહ્મજ્ઞાન વિનાને પગે લાગે ને તો પણ એનું બ્રહ્મજ્ઞાન અપવિત્ર થાય છે. આજે પ્રોબ્લેમ શું થયો? સાચા માણસો, પિતામહ ભીષ્મ જેવી ગદ્દારી કરનારા માણસો, એને ખબર હતી કોણ સાચા ને કોણ ખોટા, પણ પિતામહ ભીષ્મએ જાણતા હોવા છતાં જે પાપ કર્યું ને એ આખું મહાભારત ઊભું થયું. બાકી એને આકલ કરી હોત તો મહાભારત ન થાત. પિતામહ ભીષ્મની એક ભૂલ હતી પણ નાની નહોતી. ભગવાન કૃષ્ણએ રૂવાડે રૂવાડે બાણ માર્યા, ખબર છે ને તમને? જાણે છે ખોટું છે, ખબર છે ખોટું છે, દેખાય છે ખોટું છે, અને છતાં અસત્યનો પડછાયો જે લે છે ને એ બ્રહ્મજ્ઞાની છે. ઉપનિષદો એમ કહે છે, એના બ્રહ્મજ્ઞાનમાં ધૂળ પડી. માટે મહિમા સત્યનો છે, સેવા સત્યની કરવી જોઈએ, શરણાગતિ સત્યની લેવી જોઈએ. આવી બધી વાતો કરી અને ઢોંગી, ધુતારા, પાખંડી લોકોએ પૂજા પાઠ આ બધું કેવું પ્રવર્તાયું છે? આમ બધી વાતો જોબન પગે કરી ત્યારે શ્રીહરિ બોલ્યા, એવો કોઈ શાસ્ત્રનો મત નથી, બધાએ શાસ્ત્રના મતને તજી દીધા છે. આજે તો ધર્મ પાળવો બહુ કઠણ થયો છે. શસ્ત્રથી જે મરી જવું તે અત્યંત કઠિન નથી, અગ્નિથી સળગી જવું એ પણ સુગમ છે, પણ ધર્મ પાળવો એ કઠણ છે. અગ્નિમાં પડી મરવું એના કરતા, શસ્ત્રથી માથું કપાવવું એના કરતા પણ અઘરું શું છે? ધર્મ પાળવો. કોણ બોલે છે? શ્રીજી મહારાજ. કોણ લખે છે? આધારાનંદ સ્વામી. આ વાત સિદ્ધાંત કહેવાય. શું કહેવાય દાદા? આ કથામાં સાર તમારે કાઢો, આટલો સાર. માટે આપણે આપણા ધર્મને ચૂકીએ નહીં, આપણે આપણા ધર્મને ચૂકીએ નહીં. એક નાની વાત કરું દાદા,
સરદાર વલ્લભભાઈ પટેલ બહુ સારા બેરિસ્ટર હતા. હજી તો સરદાર તરીકે પંકાયા ન હતા એ સમયની કથા. પોતે એડવોકેટ હતા, એક કેસ લડતા હતા. એ દરમિયાન એમને એક તાર આવ્યો, મેસેજ મળ્યો, એમના ધર્મપત્નીનું નિધન થયું. મેસેજ એમણે ખિસ્સામાં મૂકી દીધો, કોર્ટમાં પહોંચી ગયા, એટલી જબરજસ્ત દલીલો કરી, પોતે જીતી ગયા. કોર્ટમાં જબરજસ્ત વિજય મળ્યો, કોર્ટમાં આનંદ આનંદ થઈ ગયો, બધા બેઠા હતા. અને સરદાર વલ્લભભાઈ પટેલની આંખમાંથી ટપક ટપક આંસુ પડવા લાગ્યા. બીજા વકીલો કહેવા લાગ્યા, અરે મિસ્ટર પટેલ, આજે તો તમને આનંદ થવો જોઈએ, આટલો મોટો વિજય થયો છે તો આંસુ કેમ તમારી આંખમાં? એટલે વધારે ઇમોશનલ થયા, રડવા લાગ્યા અને બોલી ન શક્યા. રૂમાલથી પોતાની આંખો લૂછી અને પેલું મેસેજનો કાગળ ખિસ્સામાં હતો એમણે આપી દીધો. હજી ઉંમર કેટલી, ઓનલી 33 કે 32 વર્ષની, એકદમ નાની ઉંમરમાં, મોટી ઉંમરની વાત નથી. સરદાર વલ્લભભાઈ પટેલે કાગળ આપ્યો અને બીજા વકીલોએ જાણ્યું કે ઓહો, આમના ધર્મપત્નીનું હોસ્પિટલમાં નિધન થયું છે. પહેલા લોકો તો એટલા બધા શોક થઈ ગયા, એક સંસારી આ વાત સમજી શકે કે પત્નીનું મૃત્યુ થયું, સમાચાર મળ્યા અને આટલા સમાચાર મળ્યા પછી આવી રીતે દલીલ કરી કેસ લડી શકે? એટલે લોકોએ પૂછ્યું કે પટેલ, આવા સમાચાર મળ્યા પછી પણ તમે આટલી હિંમત રાખી શક્યા? ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ જે બોલ્યા ને, એક નાની વાત પણ બહુ સમજાવવા માંગે છે કે પત્નીનું મૃત્યુ થયું ને, એ તો મારું નસીબ હતું, પણ જેનો કેસ મેં લીધો છે, એ કેસ લડવાનો સમય આવી ગયો છે, તો વફાદારીપૂર્વક એ કેસ લડવો ને, એ મારું કર્તવ્ય હતું. હું ઓલવેજ મારા કર્તવ્યને આગળ રાખું છું. ધર્મને પ્રાયોરિટી આપનારા કેટલા મળે અત્યારે, કર્તવ્યને પ્રધાન માનનારા કેટલા, અધિકારની જ લડાઈઓ છે બધી. કર્તવ્યને સમજનારા, કર્તવ્યનું પાલન કરનારા કેટલા છે? માટે કેટલી સરસ વાત, ધર્મ પાળવો કઠણમાં કઠણ છે. આગળના સમયમાં કેટલાક ઋષિઓ એવા થયા જે સ્મૃતિકાર હતા, તેઓ ધર્મને લખી ગયા છે, તે એવા કઠણ ધર્મ લખી ગયા છે તેનું નામ સાંભળીને પણ માણસ રૂજી જાય છે. પહેલા યુગમાં જેટલા ઋષિઓ થયા, માનો તે મૂર્તિમાન તપરૂપ હતા. શાસ્ત્રમાં જે વાત કહી ગયા હોય તેને તે લોકો યથાર્થ રૂપમાં પાળતા હતા. જેટલા વર્ણને આશ્રમવાળા હતા તે બધા અત્યંત શ્રદ્ધાવાળા હતા, ધર્મ પાળવાનું અપાર ફળ માનતા હતા અને બધાના એવા જ શુભ વિચારો હતા. ભગવાનને રાજી કરવા માટે સહુના હૃદયમાં અતિ શ્રદ્ધા ભાવ હતો. દરેકના ઘર આગળ કલ્પ વૃક્ષ હતા, તે જે ઈચ્છે તે ફળ તેને મળતા. સહુના મન સત્વ ગુણ પ્રધાન હતા. તપ કરવું ને ધર્મ પાળવો, એમાં સહુ કોઈની રૂચિ હતી. જ્યાં તપ છે ને ધર્મ છે, ત્યાં સતયુગ છે, ત્યાં બ્રહ્મયુગ છે. પૂજ્યપાદ ગુરુજીનું જીવન તમે જુઓ, એમાં તપ પણ દેખાય, એમાં ધર્મ પણ દેખાય. શિક્ષાપત્રી ભાષ્યની કથા તમે સાંભળો, એક એક દિવસની કથા. હમણાં સદવિદ્યા ટીવી ચેનલ ઉપર ઇન્ડિયામાં કથા આવે છે, ઇન્ડિયાના ઘણા બધા લોયાધામ પરિવારના ભક્તો સાંભળે છે. તમને બધાને બે હાથ જોડી વિનંતી, તમે સગા સંબંધીને કહેજો, સાંજે 7:45 થી 8:15 સુધી એવરીડે ગુરુજીની કથા આવે છે. હમણાં વચ્ચે એક સારા ભક્તોનો મેસેજ આવ્યો, ગ્રહસ્થ ધર્મોની કથા ચાલે ત્યારે, કે સ્વામી આવી કથા સાંભળીએ છીએ ને ત્યારે એમ થાય કે અમારે કેવું જીવન જીવવું જોઈએ, હવે સમજાય છે. પૂજ્યપાદ ગુરુજી કેટલી નાની સૂક્ષ્મ વાતો કરી. આપણે ભાગ્યશાળી છીએ, આપણે સામે બેસીને કથા સાંભળી. અત્યારે પણ એ શિક્ષાપત્રી ભાષ્યની કથાના ભણકારા આમ કાનમાં વાગતા હોય ને એવું લાગે છે. આપણને આવા સદગુરુ મળ્યા જેણે ધર્મના માર્ગે આપણને વાળ્યા છે, જેણે ભગવાનના માર્ગે આપણને વાળ્યા છે, તપના માર્ગે આપણને વાળ્યા છે. આપણે બધા પણ એવી રૂચિ કરીએ. ગુરુજીની આ કથા સાંભળવા માટે પ્રેરણા આપજો. આપણી આ યુટ્યુબ ચેનલ છે, આપણા સંતો આટલી બધી મહેનત કરે છે દાદા, પણ એક હાથે તાળી ન પડે. તમે બધા ભક્તો ઝુંબેશ ઉપાડો, આ કથા આપણે સાંભળીએ, બીજા બધાને સંભળાવીએ. આપણી ચેનલ છે, સબસ્ક્રાઈબ કરીએ અને બીજા પાસે કરાવીએ. અત્યારે લોકોને ખોટી વાત સાંભળવાની કરવાની જરૂર નથી. આપણી લીટી લાંબી કરીએ, સારું શું છે લોકોને બતાવીએ, સાચું શું છે લોકોને સમજાવીએ. આ દરેક ભક્તોએ કરવા જેવું છે. કેવી સરસ આ બધી સાગરની વાતો જુઓ. તપ કરવું ને ધર્મ પાળવો, તેમાં બધાની રૂચિ હતી.
તે બધા ઋષિવર્યો શુદ્ધ સત્વ પ્રધાન થયા. સમગ્ર ઋષિઓમાં મુખ્યને મહાન સનકાદિકો હતા. બ્રહ્માદી સર્વદેવો શુદ્ધ રજોગુણ પ્રધાન ગણાય છે. શિવ રુદ્ર દૈત્ય અને ભૂતગણો તે બધા શુદ્ધ તમોગુણ પ્રધાન ગણાય છે. આવી રીતે ભગવાન શ્રીહરિ વાતો કરે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના અષ્ટમ પૂરમાં જોબનપગીની સ્વરૂપનિષ્ઠા તથા શુદ્ધ જ્ઞાન એ નામે 63મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.